રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદથી વડોદરાનું પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ બનીને કામગીરી કરી રહ્યો છે. આજથી રાજ્યભરમાં શાળાઓ શરૂ થઈ છે, એવામાં આજે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાનની ચકાસણી પણ હાથ ધરવામાં આવી. ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સ્કૂલ વાનના ફિટનેસ સર્ટિફિકેટ સાથે અનેક મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આજથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે, તેવામાં સ્કૂલ વાનમાં આવતા જતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શાળા સામે સ્કૂલ વાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જરૂરી નિયમોનું પાલન થતું ન હોવાથી તે વાહનને જમા લેવા માટે ટ્રાફિક પોલીસના જવાને જણાવ્યું હતું. આરટીઓના નિયમ અનુસાર રિક્ષામાં 12 વર્ષના 6 અને વાનમાં 12 બાળકો બેસાડી શકાશે. બાળકોના પિકઅપ ડ્રોપ ફરજિયાત શાળાની અંદર જ રાખવાની સૂચના આપવામાં આવી છે. ડ્રાઈવરની બેઠકની આજુબાજુમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં. સ્કૂલ વર્ધી માલિકો પાસે ફિટનેસ અને પરમિટ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે. વાહનોમાં પીળા રંગની નંબર પ્લેટ ફરજિયાત હોવી જોઈએ. વાહનોમાં પરમિટ કરતાં વધુ બાળકો ન બેસાડવા, તેમજ ફર્સ્ટ એડ કિટ, ISI પ્રમાણિત ફાયર સેફ્ટીના સાધનો જરૂરી હોવા જોઈએ. વાહનોમાં ગેસ કિટ, RTO માન્ય હોવી જરૂરી છે. ફિટનેસ સર્ટી, PUC વીમો ચકાસવો જરૂરી છે. ડ્રાઈવર પાસે અધિકૃત લાયસન્સ હોવું જરૂરી છે. વાહનોમાં ઇમરજન્સી એક્ઝિટ હોવી જરૂરી છે. સ્કૂલ વાહન પર શાળા સંચાલકનું નામ અને નંબર લખવામાં આવવું જોઈએ. સ્કૂલ બસમાં GPS અને CCTV હોવા ફરજિયાત છે. એક કિસ્સામાં સ્કૂલ વાન પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે તેને ડિટેન કરવામાં આવી હતી. જોકે તેમાં વિદ્યાર્થીઓ હોવાથી પોલીસ જવાને તેમાં બેસીને વિદ્યાર્થીઓને સલામત રીતે તેમના ઘર સુધી પહોંચાડવા મદદ કરી હતી. આમ પોલીસ દ્વારા વ્યવહારી રીતે તમામ કામ પાર પાડવામાં આવ્યું હતું. ટેન્શન થાય છે, ઘરે કેવી રીતે જઈશ? હવે કોણ લઈ જશે? પણ પોલીસે તો ગાડી ડિટેન કરી છે. બીજી વાર થોડું ટેન્શન તો થાય છે ને? કેટલું ટેન્શન થાય છે? આથી શાળાઓનું સત્ર શરૂઆત થઈ ગઈ છે અને સ્કૂલો છૂટી ગઈ છે, અને ત્યારબાદ જે ઇકોના જે ચાલક છે તેની પર વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી છે. આ વિસ્તાર તમે જોઈ શકો છો, VIP રોડનો વિસ્તાર છે અને એક ખાનગી શાળા ત્યાં આવેલી છે. અને આ શાળાના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ ઇકો કારની અંદર સવાર છે. તમે જોઈ શકો છો કે એ લોકો પણ હાલ અત્યારે અહીંયા જે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે, આ કારને, ઇકો કારને રોકવામાં આવેલી છે. મહેન્દ્ર સર, હાલ જે ટ્રાફિક ગુજરાત સરકારની જે SOP બહાર પાડવામાં આવી છે, કેવી રીતના ટ્રાફિક વિભાગ આ કાર્યવાહી કરશે અને અત્યારે જે આ ઇકો કારને રોકવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેશો? હાલમાં જે છે એ બાળકોનો ફિટનેસ છે કે નથી, એનો વાહન ચાલકે લીધું છે કે નથી એ જોવું પડશે. પછી એને સ્કૂલ વાન તરીકે એને RTOમાં પરમિશન લીધી છે કે નહીં, RTOમાં સ્કૂલ વાન તરીકે એને જાણ કરી છે કે ભાઈ કેવી રીતના તમે સ્કૂલ વાનમાં RTOવાળા પરમિશન આપે, સ્કૂલ વાન તરીકે એને એગ્રી કરે, એ પોતે સ્કૂલ વાન લખે, યલો પટ્ટો હોય છે, આમ યલો પટ્ટો વ્હાઈટ છે એટલે યલો પટ્ટોમાં એ લોકો હા કરશે અને પછી સ્કૂલ વાન તરીકે ઉપયોગ કરે તો વાંધો નથી. હાલમાં તો ગાડી અમે જમા કરીએ. ચોક્કસથી વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ પણ એલર્ટ થઈ ચૂકી છે અને તમામ આ પ્રકારના વાહનો પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે એવી હાલ ચોક્કસથી વાત કરવામાં આવી છે. આપણી સાથે સામાજિક કાર્યકર્તા પણ છે કમલેશ પરમાર, એમની સાથે પણ વાત કરીશું. કમલેશભાઈ, શું કહેશો? આથી શાળાઓ શરૂ થઈ ગઈ છે, સરકારે SOP પણ જાહેર કરી દીધી છે, વડોદરા શહેર પોલીસ પણ એલર્ટ થઈ ચૂકી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કહેશો? ચોક્કસથી વડોદરા શહેરની અંદર હાલમાં જે કહેવાય છે કે નવા સત્રનો જે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્કૂલો આવેલી છે. હાલમાં સ્કૂલોની અંદર જે કહેવાય છે કે જે ઇકો અને વાહન ચાલકો જે કહેવાય છે કે 8-8, 10-10 છોકરાની ઉપર જે ભરી જતા હોય છે, ત્યારે વડોદરા શહેરનું ટ્રાફિક શાખાનું તંત્ર સાથે સાથે RTO વિભાગનું તંત્ર જે સફાળું જાગ્યું છે તે બદલ આપણે અભિનંદન પણ પાઠવીએ છીએ. પરંતુ સ્કૂલ સંચાલકોના જે પણ જવાબદાર અધિકારીઓ છે, સાથે સાથે સ્કૂલ વાહનના જે પણ જવાબદાર ડ્રાઈવરો છે, ડ્રાઈવરોને પણ અમારી એક અપીલ છે કે તમારું પણ પોતાનું એક બાળક છે, પોતાનું બાળક સમજી અને જે સંખ્યા મર્યાદા રાખી છે એ સંખ્યા મર્યાદામાં તમારે ભરવા જોઈએ. કારણ કે જો કદાચ કોઈ ઘટના ઘટે ત્યારબાદ જે કહેવાય છે કે તમારા ઉપર જ દોષનો ટોપલો આવશે, સાથે સાથે જેલની સજા કાપી પડશે, એટલે તમારું પરિવાર આખો વિખોટો થઈ જશે. એટલે ખાસ કરીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એટલે ખાસ કરીને તમામ
જે સ્કૂલ સંચાલકો છે સાથે સાથે સ્કૂલના જે ઇકો વાહન ચાલકો છે, તમામને વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે કે વડોદરા શહેરની અંદર જ્યારે લેગઝોનની ઘટના ઘટી હતી ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ઘણા સ્કૂલ સંચાલકો સાથે સાથે સ્કૂલ વાહન ચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરી હતી, પરંતુ ફરીથી એ બનાવ ન બને તેની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ. સાથે સાથે આરટીઓ વિભાગને અમારી વિનંતી છે કે દરેક સ્કૂલોની અંદર દરેક જગ્યા ઉપર ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગના એક એક કર્મચારીઓને તાત્કાલિક ધોરણે જે પણ જગ્યા ઉપર સૂચના આપી અને કાયદાનું પાલન કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. ચોક્કસથી અમે એક શાળાના રિયાલિટી ચેક કરવામાં આવી, તમામ જે વાહન ચાલકો છે એમણે એસઓપી પ્રમાણે જ એમણે બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને અમારી એક જીવન ન્યૂઝના અહેવાલની એક વિનંતી છે કે આ જ પ્રકારે જે વાહન ચાલકો છે એ સરકારના એસઓપીનું પાલન કરે અને જે વાલીઓ છે એ વાલીઓ પણ સતર્કતા દાખવે એવી એક અમારી પણ વિનંતી છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસેકર, જીવન ન્યૂઝ, વડોદરા.